चालो विद्यार्थी मित्रों, धोरण त्रण विषय आसपास पाठ अग्यार आपना वाहनों विषय अभ्यास करीशु। तो वाहनों एटले शू? तो जे रोड पर रस्ता पर जे अवर जवर करी रहे छे ते वाहनों, रिक्शा जेम के स्कूटर, मोटर, बस, बाइक वगैरह। तो अहीं आपणे वाहनोनो अभ्यास करवानो छे। तो अहीं आगगाड़ी छे, तो ए आगगाड़ी विषेनुं गीत छे, आपणे पहेला गाईए पछी हुं तमने समजाईश। तो तमारे मारी साथे गावानुं छे। आवो छोकरा खेल बताओ, आवो छोकरा खेल बताओ, छुक 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 रेल चलाओ, छुक रेल चलाओ, सीटी वगाड़ी सीट पर बैसो, सीटी वगाड़ी सीट पर बैसो, एक बीजानी पीठ पर बैसो, एक बीजानी पीठ पर बैसो, कोई अपनी लाइन न तोड़े, कोई अपनी लाइन न तोड़े, कोई आगर पाछर न दौड़े, कोई आगर पाछर न दौड़े, बधा सीधी लाइन में चालो, बधा सीधी लाइन में चालो, बन्ने आँखों मीची चालो, बन्ने आँखों मीची चालो, बंद आँखें बधू देखाय, बंद आँखें बधू देखाय, आँख खोलता खोवाई जाए, आँख खोलता खोवाई जाए, बंद आँखें जोवानी मजा पड़ी जाए, बंद आँखें जोवानी मजा पड़ी जाए, रेलगाड़ी 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 रेलगाड़ी, छुक 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 छुक, वच्चे आवता स्टेशन बोले, वच्चे आवता स्टेशन बोले, रुक 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 रुक, तपता बढ़ता पाता ऊपर, तपता बढ़ता बढ़ता पाता ऊपर, हिची ઉપર, છુક 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 છુક, લાઈટ કરતી સરળ સરતી, લાઈટ કરતી સરળ સરતી, અજવાળામાં છુક છુક કરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતરને રણની રેત, બટાટાનું ખેતરને રણની રેત, કરદો ખેડૂતને બાજરીનો ખેત, કરદો ખેડૂતને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી 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 રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રુક 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 રુક, આવું બધું આવે છે ખૂબ, આવું બધું આવે છે ખૂબ, કોઈ ના મારો જોરથી બૂમ, કોઈ ના મારો જોરથી બૂમ, ટેકરા પર જંદી, ટેકરા પર જંદી, પુલની પગદંડી, પુલની પગદંડી, પંખીના તોરાને પાણીની કુંડી, પંખીના તોરાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી ખેતરને વાડી, ઝૂંપડાને ઝાડી ખેતરને વાડી, ભાગછુક 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 દોડી ગાડી, ભાગછુક દોડી ગાડી, કુવા પાછળ બાગ બગીચા, કુવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાત નાનકડી હાથ, ધોબી ઘાત નાનકડી હાથ, ગામમાં મેળા લોકોના તોળા, ગામમાં મેળા લોકોના તોળા, તૂટેલી ભીતો ઘેતાના તોળા, તૂટેલી ભીતો ઘેતાના તોળા, રેલગાડી રેલગાડી છુક છુક છુક, રેલગાડી રેલગાડી છુક છુક છુક
છુક છુક છુક છુક છુક છુક છુક છુક વચ્ચે આવતા સ્ટેશન બોલે, વચ્ચે આવતા સ્ટેશન બોલ, રુક 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 રુક. અહીંયા કવિતા ગીતા પેલું છે, જે કવિતા છે હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરેન્દ્રનાથ એ કવિનું નામ છે અને ચટ્ટોપાધ્યાય એ અટક છે. તો હિન્દી કવિતા રેલગાડીનો ગુજરાતી ભાવાનુદા ભાવાનુવાદ. હિન્દી કવિતા છે જે રેલગાડી છે એનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે, ભાવથી ભાવાનુવાદ. જો અહીંયા ચિત્ર આપેલું છે, આ છોકરાઓની રેલગાડી છે ને, આના છોકરાઓ છે, છોકરાઓ છોકરીઓ. છેલ્લો લીલી જંદી છોકરી બતાવે છે. તમે રેલગાડીમાં ક્યારે ગયેલો છો? એમાં પાછળ જે હોય છેલ્લે ડબ્બામાં એ રેલ લીલી જંદી બતાવે છે જ્યારે ગાડી ઉપરે ત્યારે. તો અહીંયા આપણે ગીતને પહેલાં સમજીએ કવિતાને. આવો છોકરા ખેલ બતાવો, ચાલો છોકરાઓ ખેલ એટલે રમત, તમે રમત બતાવીએ, બતાવો એટલે બતાવો એટલે ચલો બાળકો તમે રમત બતાવો. છુક 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 રેલ ચલાવો, છુક 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 એ રેલગાડીનો અવાજ છે. રેલગાડી આવે ત્યારે છુક 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 એવો અવાજ આવે છે. રેલ ચલાવો, તમે રેલગાડી ચલાવો, તમે આગગાડી ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો. છુક 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 એવી સીટી વગાડીને તમે તમારી સીટ એટલે કે જગ્યા પર બેસી જાઓ. એકબીજાની પીઠ પર બેસો, જુઓ પીઠ ઉપર બેસવાનું. અહીંયા એકબીજાની પીઠ ઉપર જુઓ આ કપડાં પકડી રાખે છે ને, છુક છુક ગાડી બનાવી છે ને છોકરાઓએ, એવી રીતે તમે પણ બનાવી શકો. સીટી વગાડી સીટ પર બેસો, છુક છુક કરીને તમે તમારી જગ્યા પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. એકબીજાની પીઠ ઉપર આપણે બેસી નથી જવાનું, પણ પાછળથી કપડાને પકડી રાખવાના છે. કોઈ આપણી લાઈન ન તોડે, જો કોઈએ લાઈન તોડવાની નથી, બધાએ લાઈનમાં એકબીજાની પાછળ ગોઠવાઈ જવાનું છે. બધા સીધી લાઈનમાં ચાલો, બધાએ છુક છુક ગાડીમાં જે પણ જોડાઈ ગયા છે બધા બાળકોએ સીધી લાઈનમાં ચાલવાનું છે. આજે અવળી લાઈનમાં જોડાવાનું નથી, ત્રાસી લાઈન થવી જોઈએ નહીં, સીધી. છુક છુક ગાડી કેવી સીધી હોય છે એવી રીતે ચાલવાનું છે. બંને આંખો મીચીને ચાલો, જુઓ આંખો તમારી છે એ બંને આંખોને તમે બંધ કરી દો, તમારે આંખો ખોલવાની નથી. બંધ આંખે બધું દેખાય, આંખો બંધ હશે તો પણ તમને બધું દેખાશે. આંખો મીચીને ચાલો, બંધ આંખે બધું દેખાય. આંખ ખોલતા ખોવાઈ જાય, જો તમે આંખ ખોલશો તો ખોવાઈ જશો, આંખ ખોલતા ખોવાઈ જવાય. બંધ આંખે જોવાની મજા પડી જાય, બંધ આંખે તમે જોશો તો તમને મજા આવશે. તમે જ્યારે રાત્રે સૂઈ ગયા હોય ત્યારે ઊંઘમાં તમને સ્વપ્ન આવે છે, આવે છે ને, ત્યારે તમારી આંખો કેવી હોય છે? બંધ હોય છે ને, કેવું સરસ મજાનું સ્વપ્ન આવે છે, આવે છે ને. એવી જ રીતે તમારે આંખો બંધ કરીને રેલગાડીમાં જોડાવાનું છે. રેલગાડી રેલગાડી છુક 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 રેલગાડી રેલગાડી છુક 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 કરતી જાય છે. વચ્ચે આવતા સ્ટેશન બોલે, જ્યાં સ્ટેશનો આવે એટલે એ સ્ટેશને આવતા પાછી ગાડી રૂકે, ઊભી રહે. એટલે કહે છે કે વચ્ચે આવતા સ્ટેશનો જાણે બોલતા હોય એવું લાગે છે. જો કોઈએ કેવું સરસ મજાની કલ્પના કરી, સ્ટેશનો આવ જ્યારે વચ્ચે આવે ત્યારે સ્ટેશનો બોલે છે રૂક 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 એટલે ઊભી રહે ઊભી રહે ઊભી રહે રૂક રૂક રૂક. તપતા બળતા પાતા ઉપર, જો રેલગાડી હંમેશા પાતા પર ચાલે, લોખંડના પાતા હોય રેલવેના પાતા, તો એ પાતા તપી ગયા હોય, સૂર્યની ગરમી હોય ને એટલે લોખંડ કેવું તપે, એ તપી ગયેલા બળતા જાણે એ બળી રહ્યા હોય સળગી રહ્યા હોય એવા પાતા ઉપર હીથી ત્યાં ત્યાંથી ઉપર ત્યાં ઊભી રહે અને ત્યાંથી પાછી ઉપર છુક 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 પાછી એ પોતા આ ગાડી પોતાનો અવાજ ચાલુ કરી દે, છુક 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 ચાલુ કરી દે. લાઈટ કરતી સરસ હતી, પોતે લાઈટ કરે છે એટલે કે હવે જઈ રહી છે એવો સંકેત આપે છે. છુક 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 પાછી છુક 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 કરે. અજવાળામાં છુક છુક કરતી, અજવાળું હોય તો પણ એ
छुक 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 करे, अंधारा में छुक छुक करती, अंधारू हो तो पर ए रेलगाड़ी तो छुक छुक करे जाए, अंधारा में छुक छुक करे, अजवारा में छुक छुक करे, बताता खेतर नहीं रणी रहती। जो तमे रेलगाड़ी में गया हो तो तमे जोयुं हशे वच्चे खेतरो आवे छे, पछी आ रेलगाड़ी में आगगाड़ी में जता जता वच्चे बताकाना खेतरो आवे छे, एटले कहे छे के बताकानुं खेतर अने रणनी रेती, रेती क्या होय तो राणा होय, तो ए रणनी रेती पण जोवा मळे छे। घरडो खेडूत ने बाजरीनो खेत, बाजरीना खेतरमां एक घरडो खेडूत खेती करी रह्यो छे, ते खेतीमां खेती काम करे छे, एटले એ દેખાય છે એટલે કહે છે કે ઘરડો ખેડૂત ને બાજરીના ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન। જો છુક છુક ગાડીમાં જતા જતા ખેડૂતો દેખાય છે, ખેતરો દેખાય છે, લીલા મેદાનો દેખાય છે, મેદાનો પણ કેવા લીલા, હરિયાળી ચારે બાજુ હોય તેવા, મંદિર મકાન ચાની દુકાન, મંદિરો વચ્ચે આવે છે, મકાનો આવે છે, ઘર આવે છે, ચાની દુકાનો, ચાની દુકાનો આવે છે, રેલગાડી રેલગાડી છુક 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 છુક, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, વચ્ચે આવતા સ્ટેશનો કે ઊભી રે ઊભી રે ઊભી રે, રૂક રૂક રૂક, એટલે કે ઊભી રે ઊભી રે ઊભી રે, લુગીત આવે છે નહીં, રૂક 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 બાબા રૂક, અહીંયા આગ ગાડીને ઊભી રાખે છે સ્ટેશન। આવું બધું આવે છે ખૂબ, કે વચ્ચે આવું બધું ઘણું બધું આવે છે, આપણે કહ્યું ને બટાકાનું ખેતર, પછી બાજરીના ખેતરો, રણની રેતી, લીલા મેદાનો, મંદિર મકાન ચાની દુકાન વગેરે બધું, કોઈના મારો જોરથી બૂમ, કોઈ જોરથી બૂમ પાડશો નહીં, ટેકરા પર ઝંડી, ટેકરા ઉપર ઝંડી છે, એક ટેકરો છે એની પર ઝંડી છે, પુલની પગદંડી, પુલ છે એ પુલની પગદંડી છે, પગદંડી એટલે બે પગે જઈ શકે તેવો રસ્તો, પંખીના તોળાને પાણીની કુંડી, ક્યાંક પંખીઓના તોળા દેખાય છે તો ક્યાંક પાણીની કુંડીઓ દેખાય છે, ઝૂંપડાને જાળી, ઝૂંપડાઓ દેખાય છે, ક્યાંક જાળી ખેતરો દેખાય છે, જાળીઓ એટલે કે ઝાડ, જે ઝાડ હોય ને ઝાડની વાડ, ખેતરને વાડી, કેટલાક ખેતરો દેખાય છે અને વાડી દેખાય, ભાગ છુક ભાગ છુક, ભાગ એટલે કે ભાગ, અછુક છુક છુક છુક, દોડી ગાડી દોડી ગાડી ગાડી દોડી, કૂવા પાછળ બાગ બગીચા, કૂવાઓ દેખાય છે, કૂવાની પાછળ બાગ બગીચા દેખાય, બાગ એટલે પણ બગીચો અને બગીચા એટલે પણ બગીચો, એટલે કે કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાત નાનકડી હાથ, ધોબીઓને ઘાત દેખાય છે, નાનકડી હાથ એટલે કે દુકાન, નાનકડી દુકાનો પણ દેખાય છે, ધોબી ઘાત દેખાય છે, ગામમાં મેળા લોકોના ટોળા, ગામમાં મેળા ભરેલા દેખાય છે, મેળાઓ દેખાય છે, ગામમાં મેળા ભરાતા દેખાય છે, એ મેળામાં લોકોના ટોળા, લોકોની ભીડ જામેલી છે એ પણ દેખાય છે, તૂટેલી ભીતોને ઘેતાના ટોળા, કેટલાક મકાનો છે એની દિવાલો એની ભીતો તૂટી ગયેલી છે, તો એ તૂટેલી ભીતો અને ઘેતાના તોળા દેખાય, ઘેતાના તોળા પણ દેખાય છે, તો એ તોળા એટલે સમૂહ, રેલગાડી રેલગાડી છુક 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 છુક, રેલગાડી છુક 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 કરતી જાય છે, વચ્ચે આવતા સ્ટેશન બોલે, વચ્ચે સ્ટેશન આવે એટલે બોલે છે, રૂક રૂક રૂક, ઊભી રે ઊભી રે ઊભી રે। અહીંયા કવિતા પૂરી થાય, હવે આગળ પાઠમાં વિચારોની કહો, તમને કવિતા કેવી લાગી, ગમી તમને બધાને કવિતા, હા તો ગમી ને, તો અમને બધાને કવિતા સરસ મજાની લાગી, ગમી ગઈ ગમી ગઈ ને, તમે ક્યારેય આગગાડીમાં મુસાફરી કરી છે, ક્યારે તમે ક્યારેય આગગાડીમાં ગયા છો, ક્યાં ગયા છો, ક્યારે મુસાફરી કરી છે, હા બોલો બોલો, નાના હતા ત્યારે ગણેશ ધોલકા, સરસ, કોની સાથે ગયા હતા, મમ્મી પપ્પા સાથે, સરસ, તો અમે નાના હતા ત્યારે આગગાડીમાં મુસાફરી કરી છે, ગણપતિપુરા ગયા હતા, શું
આ ગાડી ગમે ત્યાં જઈ શકે કેમ? શું આ ગાડી છે રેલગાડી, એ ગમે ત્યાં જઈ શકે કેમ? જઈ શકે તો ના જઈ શકે. આ ગાડી ગમે ત્યાં જઈ શકતી નથી, કારણ કે તે પાટા પર જ ચાલે છે. આ ગાડી પાટા પર જ ચાલે છે, પાટા હોય ત્યાં આ ગાડી જાય, બીજે ક્યાંય જઈ શકતી નથી. લોખંડના રસ્તાનો શોર્ટ, લોખંડના રસ્તાઓ એટલે રેલવેના પાટાઓ. પરીક્ષામાં પૂછાય કે લોખંડના રસ્તાઓ એટલે શું, તો લોખંડના રસ્તાઓ એટલે રેલવેના પાટાઓ. રેલવેના પાટાઓ હોય ને એને લોખંડના રસ્તાઓ કહેવાય. વાંચો અને લખો. આગ ગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થતી હતી? આગ ગાડી તમે જ્યારે ગણપતિપુરા ગયા ત્યારે વચ્ચે આગ ગાડી કયા કયા સ્ટેશન આવતા હતા બોલો? ગણપતિપુરા હાલને જ ગયા હતા ને ત્યારે વચ્ચે ઊભી રહેતી હતી તો બોલો. તો આપણે ગોદનેશ્વર આવે છે ને, પછી લખો ગણેશ દ્વારકા, પછી અરનેજ આવી જાય, આવે ને. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે, તમે કયા કયા વાહનોમાં ફરવા ગયા છો બોલો? તો બાઇક પર ગયા છો ને બધા ગયેલા હશે. બસ, ઓટો રિક્ષા. તો અમે બાઇક, બસ, ઓટો રિક્ષામાં મુસાફરી કરી છે, લખી દો. ચલો, પહેલામાં બાઇક, બીજામાં બસ, ત્રીજામાં ઓટો રિક્ષા. બાઇક, બસ, ઓટો રિક્ષા લખાઈ ગયું. હવે પાછળ, વેકેશનમાં બધા ફરવા જાય ને, બધા વેકેશન પડે એટલે બધા ફરવા જાય. કોઈ મામાને ઘરે જાય, કોઈ ના કાકાને ઘરે જાય, કોઈ નાનાને ઘરે જાય, કોઈ ફોઈના ઘરે જાય, કોઈ માસીને ઘરે જાય, કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ નજીકના સ્થળોએ જાય તો કોઈ દૂરના સ્થળોએ જાય, કોઈ પ્રવાસે પણ જાય, કોઈ બસમાં, રેલગાડીમાં કે વિમાનમાં જાય, કે બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે. અહીં કેટલા છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી. જો કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ નજીક જાય તો કોઈ દૂર જાય, કોઈ બસમાં જાય, કોઈ રેલગાડીમાં જાય, કોઈ વિમાનમાં જાય, બહુ દૂરનો પ્રવાસ હોય તો વિમાનમાં પણ જાય. તો બીજી કેટલી રીતે, એવું ખરું કે ખાલી બસમાં જ જવાય મુસાફરી કરવી હોય તો? એ સિવાય અનેક સાધનો છે, અનેક વાહનો છે, ઘણા બધા વાહનો છે, એ વાહનોમાં તમે મુસાફરી કરી શકો છો. તો કેટલાક છોકરાઓએ અહીં તેમની રજા અંગેની વાત કરી છે તો તે જાણીએ. જો અહીંયા હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી, છોકરી છે એ કહે છે કે હું મારા કાકાને ત્યાં, મારા કાકા દિલ્હી રહે છે, એ મારા કાકાના ઘરે દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો. પહેલાં અમારે રેલવે સ્ટેશન દૂર હતું એટલે એ રેલવે સ્ટેશન જવા માટે અમે બસમાં ગયા. આ વખતે અમને ખૂબ જ મજા આવી, અમે આગ ગાડીમાં ગયા. આ વખતે અમને બહુ મજા આવી, કારણ કે પહેલાં અમે બસમાં ગયા, પછી અમે આ વખતે આગ ગાડીમાં ગયા હતા, જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. ભૂગર્ભ, ભૂ એટલે જમીન, ગર્ભ એટલે અંદર, જમીનના રસ્તા પર એટલે કે રેલવેના પાટા પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે ગાડી અમારી ઉપરના રસ્તા પર ચાલતી હતી, પુલ હોય ને ઉપર, તો કે અમને એ પણ નહોતી ખબર. અમે એ પણ નહોતું જોયું કે અમે જે રેલગાડીમાં બેઠા હતા એની ઉપર ગાડીઓ, એની ઉપરના રસ્તા પર ગાડીઓ ચાલતી હતી. નવાઈ લાગે ને, તમે ગયેલા હશો રેલગાડીમાં બેઠા હોય તો એની ઉપર બીજો પુલ હોય ત્યાં મોટરો, ગાડીઓ જતી હોય છે. હવે આગળ, હવે આ કહે છે કે મારા ફોઈના લગ્ન હતા. મારા ફોઈ છે એ મારા ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળવા
મળ્યો. મારા કોઈના લગ્નમાં હું મારા ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે ખૂબ જ સરસ સમય હતો. અમારા માટે ખાવા પીવાનો અને રમવાનો ખૂબ સરસ સુંદર અને સરસ મજાનો સમય હતો. મોટાભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા હતા. જો અમેરિકા આના મોટાભાઈ છે એ અમેરિકા રહે છે. હવે ફોઈના લગ્ન હતા એટલે મોટાભાઈ તો આવે જ. તો એ મોટાભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા હતા. શેમાં આવ્યા હતા? તો વિમાનમાં. તેઓ કેટલા દૂરથી આવ્યા, કેટલા બધા દૂરથી આવેલા તે અમેરિકાથી આવ્યા, છતાં એક દિવસમાં પહોંચી ગયા. છેક અમેરિકાથી આવેલા છતાં તેઓ એક દિવસમાં તો અહીંયા પહોંચી ગયા. ફોઈ જ્યારે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. ફોઈના જ લગ્ન હતા એટલે ફોઈને ડોલીમાં બેસાડે ને, એટલે કહે છે કે ડોલીમાં જ્યારે જતા હતા ત્યારે બહુ જ સુંદર લાગતા હતા, મને બહુ જ ગમતા હતા કે મારા ફોઈ જ્યારે જતા હતા ત્યારે. આગળ, હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. આ છોકરી છે એ એના નાની માને ત્યાં ગઈ હતી. એના નાની મા છે એ કેરાલા રહે છે. ક્યાં રહે છે? તો કેરાલા. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે જ પાણી જોવા મળે. કે મારા નાની માં જ્યાં રહે છે ત્યાં બધે ચારે બાજુ પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે ગાડી લઈ શકતા હતા. કે અમે સ્ટેશન જ્યાં ઉતર્યા ત્યાંથી તેમના ઘર સુધી પહોંચવા માટે બસ અથવા મોટરગાડી લઈ જઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે એ બસ કે મોટરગાડી લઈ જવાની બદલે અમે હોડી લીધી. તેઓના ઘરે જવા માટે અમે હોડીમાં બેસીને ગયા. જો અમારે કારણ કે ચારે બાજુ પાણી હતું, પાણીમાં બસે ન ચાલી શકે કે ન મોટર કારે ચાલી શકે, એટલે શેમાં બેસવું પડ્યું? તો હોડીમાં. આ થોડું અનોખું લાગ્યું, અલગ લાગે ને હોડીમાં પહેલી વાર બેઠા એટલે, પરંતુ ખૂબ જ મજા આવી. પરંતુ બહુ મજા આવી હતી, કહે છે હોડીમાં બેસવાની, સહેલ કરવાની, મજા આવે ને. હવે આગળ, અમે રજાઓમાં શિમલા ગયા હતા. આ છે એ લોકો ક્યાં ગયા હતા? તો શિમલા ગયા હતા. બસ ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વતો પર જવા લાગ્યા. મારી બસ એટલે કે લક્ઝરી, જે ત્યાંનો જે પર્વત છે એ પર્વત પરનો રસ્તો કેવો હતો? વાંકો ચૂકો હતો, સીધો હતો નહીં. એ લક્ઝરી અમારી એ પર્વતો પર વાંકા ચૂકા રસ્તા પરથી જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો. જ્યારે અમે આમ નીચે જોઈએ તો અમને બહુ બીક લાગતી. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. અમારે શિમલામાં બહુ બધું ચાલવું પડે, ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. મારા દાદી માતા એ ખૂબ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને તત્તુ પર સવારી કરાવી. અમે દાદીમાને તત્તુ પર બેસાડી દીધા. દાદીમા ગરડા હતા, ઉંમર થઈ ગઈ હતી એટલે એ થાકી જતા હતા, એટલે એમને તત્તુ પર બેસાડી દીધા. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને બહુ ગમ્યું કે દાદીમાં થાકી ગયા, એમને તત્તુ પર બેસાડી દીધા, પણ હું થાક્યો નહીં અને મને અહીંયા ચાલવાનું બહુ ગમ્યું, કે છે બહુ મજા આવી. હવે આ છોકરી છે, મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. મારા માસી અને હું બંને એક જ શહેરમાં રહીએ છીએ, એક જ ગામમાં. એટલે કે અમે ખૂબ જ નજીક રહીએ છીએ, અમે એકબીજાથી ખૂબ નજીક રહીએ છીએ, દૂર રહેતા નથી. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં. જ્યારે મારે મારા માસીના ઘરે જવું હોય તો હું મારી સાયકલ છે એ સાયકલ લઈને એમના ઘરે પહોંચી જાઉં, સાયકલ પર બેસીને જતી રહું. મા અને છોટુએ નાનીના ઘરે પહોંચવા માટે ફ્રી સાયકલ લેવી પડતી હોય છે. જ્યારે મારા મમ્મી અને મારો ભાઈ, નાનો ભાઈ છે છોટુ, એ બંનેને જ્યારે નાનીના ઘરે જવું હોય તો ત્રણ પૈડાવાળી ત્રી સાયકલ છે એ લેવી પડે.
ત્યારે જ મામીના નાનીના ઘરે પહોંચી શકીએ છીએ.